આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આમ આદમી પાર્ટી દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ મહાનગરપાલિકાની ઉમેદવારીનું ત્રીજું લિસ્ટ જાહેર કરાય. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય તેમજ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું. ત્યારે સુરતના હોડ નંબર 16 ઉમેદવાર પાયલ પાટીદાર તેમજ સમગ્ર વોર્ડ નંબર 16ના કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા. ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા ફૂલહાર તેમજ ઢોલ નગારા સાથે ઉમેદવારોનું સોસાયટીના રહીશોએ સ્વાગત કર્યું. સાથે જ લોકોએ આવનારી ચૂંટણીઓમાં જીતે તેવી આશા પણ વ્યક્ત કરી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોનો આભાર પણ વ્યક્ત કરાયો. સ્પીડ ન્યૂઝ 17 સુરત. આજે આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયા, કેજરીવાલ સરજી અને મનોજભાઈ સોરઠિયાજી એ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકીને આજે જે મને આમ આદમી પાર્ટીમાં એક ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે, તો પાર્ટીનો વિશ્વાસ હંમેશા બની રહે એવી ટ્રાય કરીશ, પ્રયત્ન કરીશ. અને આજે અમારા વોર્ડની જેટલી પણ સોસાયટીઓ છે એના આગેવાનો, મહિલાઓ, બધા મિત્રો આજે ઢોલ નગારા હારથી મતલબ જે સ્વાગત કર્યું છે અને જે શુભેચ્છાઓ આપી છે એ બદલ આજે ખૂબ જ ખુશ છું. તમે જો ચૂંટાઈને આવશો તો લોકો માટે શું કરશો? જો હું ચૂંટાઈને આવીશ તો મારા જે વોર્ડ છે, મારો જે વિસ્તાર છે એમાં ઘણા બધા પ્રશ્ન છે. અત્યારે હું ઘણા બધા પ્રશ્નથી વાકેફ છું, કેમ કે અત્યારે સોસાયટીએ સોસાયટી અમે લોકો ફરીએ છીએ એટલે અમને બધા પ્રશ્ન જણાવે છે કે પાયલબેન આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. તો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશ કે જો હું ચૂંટાઈને આવીશ તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે.